नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ नंबर 13 चुंबक साथे गम्मत। विद्यार्थी मित्रों, आ पाठने आपणे थोड़ी घणी माहिती मेळवेली छे। आगळना विडियोमां आपणे चुंबकीय पदार्थ अने बिन चुंबकीय पदार्थ विशे पण वात करेली छे। त्यांथी आगळ जोईए शुं छे आगळनो टॉपिक, तो के चुंबकना ध्रुव। शुं छे चुंबकना ध्रुव? जेम आपणे विद्युत वाळो पाठ भणेला तेमां आपणे बे अलग अलग प्रकारना ध्रुवनी वात करेली। याद करो कया कया ध्रुव हता त्यां? धन ध्रुव अने ऋण ध्रुव। तो ई रीते जेम विद्युतमां अलग अलग जे विद्युत कोषो होय छे, जे सेल होय छे, तेमां आपणे जे ध्रुवनी वात करेली ते ज रीते जे ध्रुव छे ते शेमां होय? चुंबकमां। चुंबकना पण ध्रुव होय छे, જેની વાત આપણે અહીં કરવાની છે। આપણે જોયું કે ચુંબકને માટીમાં ઘસતા લોખંડની રજકણ ચોટી જાય છે, અને જો હાજર હોય તો। આપણે આગળના વિડિયોમાં વાત કરીશું, તો કે ચુંબકને માટીમાં ઘસવામાં આવે અને જો તેમાં લોખંડના રજકણો, લોખંડનો ભૂકો હાજર હોય તો ચુંબક સાથે લોખંડનો ભૂકો અથવા તો લોખંડના રજકણો છે તે શું થાય છે? ચોંટી જાય છે। શું તે જે રીતે ચોંટી હતી તેમાં કંઈ ખાસ દેખાયું? તો કે હા, અલગ અલગ રીતે ચોંટેલી હોય, કઈ રીતે ચોંટેલી હોય તેની વાત આપણે અહીં કરવાની છે। પ્રવૃત્તિ આપેલી છે કે કાગળ પર થોડી લોખંડની રજકણને ફેલાવો અને હવે તેના પર ગજ્યો ચુંબક મૂકો। કાગળ લેવાનો છે, કાગળ પર થોડી લોખંડ છે, લોખંડની રજકણ એટલે કે લોખંડના ભૂકાને તે કાગળ ઉપર શું કરવાનો છે? ફેલાવી દેવાનો છે, અને હવે તેના પર ગજ્યો ચુંબક મૂકવાનો છે। તમે શું નોંધ્યું? શું લોખંડની રજકણ ચુંબક પર બધે જ ચોંટી જાય છે, અથવા તો શું તમે એ પણ જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતા બીજા ભાગ પર વધારે રજકણો ચોંટે છે? તો કે હા, લોખંડની રજકણ છે તે ચુંબકમાં બધી જગ્યાએ ચોંટી જશે, પણ આપણને જોવા મળશે શું? તો કે ચુંબકના અમુક ભાગમાં લોખંડની રજકણ વધારે ચોંટી જશે, જ્યારે અમુક ભાગ પર લોખંડની રજકણ ઓછી આપણને ચોંટેલી જોવા મળશે। ચુંબક સાથે ચોંટેલી લોખંડની રજકણ હટાવીને પ્રવૃત્તિ ફરીવાર કરો। એકવાર પ્રવૃત્તિ કરવાની, કાગળ લેવાનો, લોખંડની રજકણ એટલે કે લોખંડના ભૂકાને ફેલાવી દેવાનો, ગજ્યો ચુંબક મૂકવાનો। એકવાર પ્રવૃત્તિ થઈ જાય, બીજી વાર આની આ જ પ્રવૃત્તિ કરવાની છે, જે તમને એ જોવું આકૃતિમાં પણ જોવા મળે છે। આ પ્રકારની આપણને એમાં ગજ્યા ચુંબકમાં પ્રવૃત્તિ જોવા મળે છે। આ રીતે લોખંડની રજકણ ચોંટેલી હોય છે, તમે જોઈ શકો છો બે બાજુના છેડે લોખંડની રજકણ વધારે જોવા મળે છે, જ્યારે વચ્ચેના ભાગમાં ઓછી જોવા મળે છે। શું જે રીતે લોખંડની રજકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરાહમાં કોઈ તમે ફેરફાર નોંધ્યો? અને આ પ્રવૃત્તિ તમે લોખંડની રજકણની બદલે પિન કે લોખંડની ખીલીઓ લઈને વિવિધ આકારના ચુંબક સાથે કરી શકો છો। ખાલી આ પ્રવૃત્તિ ગજિયા ચુંબક સાથે જ અથવા તો લોખંડના ભૂકા સાથે જ થાય એમાં જ આ પ્રકારનું જોવા મળે તેવું જરૂરી નથી। પાઠની શરૂઆતમાં આપણે ચુંબકના અલગ અલગ ઘણા બધા પ્રકારોની વાત કરેલી, એટલે અલગ અલગ કોઈ પણ પ્રકારનું ચુંબક લઈ શકાય અને લોખંડના ભૂકાની જગ્યાએ પિન અથવા તો લોખંડની ખીલી લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકાય છે। જે રીતે લોખંડની રજકણ એટલે કે ભૂકો ચુંબક સાથે ચોંટે છે તે દર્શાવતી આકૃતિ દોરો, અને શું તમારી આકૃતિ જેમાં દર્શાવેલી છે, ઉપર દર્શાવેલી છે, તેની સાથે સમાનતા ધરાવે છે? તો કે હા, આપણે જોઈ શકશું શું? તો કે લોખંડ છે, ગજ્યો ચુંબક હોય તેની સાથે લોખંડનો ભૂકો છે, તે બંને છેડાઓ પર આપણને વધારે જોવા મળે છે, ચોંટેલો વધારે જોવા મળે છે, જ્યારે વચ્ચેના ભાગમાં ઓછો ચોંટેલો જોવા મળે છે। આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારોમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે। આ પ્રવૃત્તિની મદદ થઈને આપણે બીજી જાણકારી મેળવી, શું? તો કે ચુંબકના બે છેડા જે હોય છે તે બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રજકણ, લોખંડનો ભૂકો છે તે વધારે પ્રમાણમાં આકર્ષાય છે, અને આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય છે તેવું કહેવામાં આવે છે। જે ચુંબકના બે છેડાઓ છે અને જે બે છેડાઓ પાસે લોખંડ વધારે પ્રમાણમાં આકર્ષાય છે તે બંને છેડાઓ નજીક શું હોય છે? ચુંબકના ધ્રુવ હોય છે તેવું કહેવામાં આવે છે। શું હોય છે? તો કે ચુંબકના ધ્રુવો હોય છે, જે આપણે યાદ રાખવાનું છે। શું આવેલું હોય? તો કે ચુંબકના ધ્રુવો। શું? ચુંબકના ધ્રુવો।
विविध आकारना चुंबक ने वर्ग में लावी जुओ अने लोखंडनी रजकणनो उपयोग करीने आ चुंबकोना ध्रुवना स्थान जाणवानी कोशिश करो। आकृति में दर्शावेला छे ते प्रकारना चुंबकना ध्रुवना स्थान तमे नक्की करी शको छो। कई आकृति? तो के आपणे आगळ जे आ जोईने ने कई, तो के चुंबकना अलग अलग प्रकारो वाळी जे तमने अहीं जोवा मळे छे, अलग अलग बहु बधा प्रकारो वाळी जे आपणे आकृति जोईली। आ बधा अलग अलग प्रकारना होय छे चुंबको, અને બધા ચુંબકમાં શું હોય છે? તો કે ચુંબકના ધ્રુવો હોય છે। શું હોય છે? ચુંબકના ધ્રુવો હોય છે। કોને કીધા ચુંબકના ધ્રુવો? તો કે બંને બાજુ જે આપણને જોવા મળે છે, અહીં આપણે જોયું બંને બાજુ જે છેડાઓ છે અને જે છેડાઓ પાસે વધારે પ્રમાણમાં ચુંબકના રજકણો લોખંડના રજકણો છે તે ચોંટી જાય છે તેને શું કહેવાય છે? તો કે તેને ચુંબકના ધ્રુવો કહેવાય છે। શું કહેવાય? ચુંબકના ધ્રુવો કહેવાય છે। विद्यार्थी मित्रों, आजना वीडियो में आज तमे अभ्यास करियो तेनी व्यवस्थित तमारे तैयारी करीने पाकू करवानू रहेशे। हवे आपणे आगलना वीडियो में मळीशुं।